સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તાજપુરના આશારામના ગેરકાયદેસર આશ્રમ પર ગ્રામજનોએ ફરીથી હલ્લાબોલ કરી તોડફોડ કરી સાધકોને માર મારતા 60થી વધુના ટોળા સામે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. બારડોલી તાલુકાના તાજપુરના ભુજરંગ ગામે આવેલ વૈજનાથ મહાદેવની બાજુનો આશારામ આશ્રમ ખાલી કરાવવા માટે રવિવારે મોડી રાત્રે ગ્રામજનોએ ફરી એક વખત હંગામો મચાવ્યો હતો અને આશ્રમમાં તોડફોડ કરી સાધકો સાથે મારપીટ કરી હતી. જો કે ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ આશ્રમ પર પહોંચી હતી અને સાધકોની ફરિયાદ લઈ 60થી વધુના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં 15 વર્ષથી કેટલાક સાધકોએ મંદિરની 22 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાની સાથે મંદિરનો વહીવટ કરતા આસપાસના ગ્રામજનોએ અનેક વખત આશ્રમને ખાલી કરવા સાધકોને જણાવ્યું હતું, પરંતુ સાધકો વારંવાર મુદ્દત માંગી ફરી જતા હતા અને હાલમાં વિવાદોમાં સપડાયેલા આશારામના એક પછી એક વિવાદો બહાર આવવા લાગતા ગ્રામજનોનો રોષ ફરી ભભૂકી ઉઠ્યો છે અને ગત દિવસોમાં આશ્રમ ખાલી કરાવવા સાધકોએ 1 મહિનાની લેખિત બાહેધરી આપી હતી, પરંતુ સાધકો આશ્રમ ખાલી ન કરતા ગ્રામજનોએ દબાણ હટાવવા જાતે જ આગળ આવવું પડ્યું હતું અને તોડફોડ સાથે સાધકોને ગ્રામજનોએ ફટકાર્યા પર હતા. જો કે હાલ તો પોલીસે આશ્રમ પર બંદોબસ્ત ગોઠવી દીધો છે. તાજપુરની બાજુમાં વૈદ્યનાથ મંદિર છે તો આશારામ બાપુનો કંઈક કેટલા અનુયાયી તો આગળ સરભોણ ગામ પંચાયતની સીમમાં રહેતા હતા અને એ ગામ પંચાયતે અને ગામના જણો એ લોકોને ભારે છે આપેલી હતી, પરંતુ ગઈ રાતના કેટલા અનુયાયીઓ પોતાના ડર હોવાનું પોલીસને જાણ કરતો એ બાબતે ગામ લોકોને એવું થયું કે ખરેખર અમારી વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે, એટલે ગામજનો ઉસકે રહીને 60-70-80 માણસનું ટોળું પર જઈને માથાકૂટ કરેલી ને ગાળો આપી અને અનુયાયીઓને ભગાવી દીધેલા હતા. એ બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.